હાલ ખૂબ જ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સની ટીમનો રોડ શો યોજાશે. આપને જણાવી દઈએ કે પકવાનથી આશ્રમ રોડ સુધી આ રોડ શો યોજાશે. ગુજરાત ટાઇટન્સની ટીમનો રોડ શો યોજાવાનો છે. તો આઈપીએલમાં જીત બાદ આજે સાંજે રોડ શો યોજાશે. પકવાનથી આશ્રમ રોડ સુધી આ રોડ શો યોજાવાનો છે. તો રોડ શો યોજવા માટે પોલીસ પરવાનગીની માંગ કરવામાં આવી છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી રોડ શો ને ફ્લેગ ઓફ કરાવશે. તો આપને જણાવી દઈએ કે રોડ શો માટે પોલીસની મંજૂરી માટે અરજી કરાઈ છે. તો મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી રોડ શો ને ફ્લેગ ઓફ કરાવશે. તો બપોર સુધીમાં રોડ શો ને મંજૂરી મળશે. તો આપને જણાવી દઈએ કે અમદાવાદમાં આઈપીએલમાં જીત થતા ગુજરાત ટાઇટન્સ ટીમ આજે રોડ શો યોજાશે. તેનો તો ગુજરાત ટાઇટન્સ ટીમનો આજે રોડ શો યોજાવાનો છે. જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, તો આઈપીએલમાં જીત બાદ આજે સાંજે રોડ શો યોજાવાનો છે. તો પકવાનથી આશ્રમ રોડ સુધી આ રોડ શો યોજાવાનો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતી કેપ્ટન હાર્દિક પંડ્યાની ટીમે વટ પાડી દીધો હતો. તો જે રીતે ગુજરાત ટાઇટન્સ વિજેતા બની ત્યારબાદ આજે સાંજે આઈપીએલમાં જીત બાદ રોડ શો યોજાશે. તો પકવાનથી આશ્રમ રોડ સુધી આ રોડ શો યોજાવાનો છે. આઈપીએલમાં જીત થતા ગુજરાત ટાઇટન્સ ટીમ આજે રોડ શો યોજશે. ગુજરાત ટાઇટન્સની ટીમનો આજે રોડ શો યોજાવાનો છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી રોડ શો ને ફ્લેગ ઓફ કરાવશે. બપોર સુધીમાં રોડ શો ની મંજૂરી મળશે. તો આઈપીએલમાં જીત થતા ગુજરાત ટાઇટન્સ ટીમ આજે રોડ શો તેનો યોજાશે. તો મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી રોડ શો ને ફ્લેગ ઓફ કરાવશે. પકવાનથી આશ્રમ રોડ સુધી આ રોડ શો યોજાવાનો છે. તો આઈપીએલમાં જીત બાદ આજે સાંજે રોડ શો યોજાશે. સાંજે 35 કલાકે રોડ શો યોજાવાનો છે. તો ઉસ્માનપુરા રિવરફ્રન્ટ થી રોડ શો ની શરૂઆત થશે. સીએમ અને ગૃહ રાજ્ય મંત્રી પ્રારંભ કરાવશે. खूबसूरत एहसास नहीं हो सकता. हार्दिक पांड्या बतौर कप्तान, उनका ये पहला सीजन. गुजरात टाइटंस ये टीम, इसका पहला सीजन. जब सीजन की शुरुआत हुई थी तो किसी के भी फेवरेट्स में नहीं थी, लेकिन अभी इसी वक्त आप स्क्रीन पर विजुअल देख सकते हैं, ये सिर्फ अब सबकी फेवरेट नहीं बल्कि ये है टाटा आईपीएल के इस सीजन की चैंपियन.